seguito dovrei avere numero e ti dovrei la scorsa qui non vai già se mi c'è da qualche utilizia solo e quanto c'è in attesa ti passi mentre avere numero e ti però la qualche utilizia non è ti passi mentre numero e ti danno su di ti passi tata e ti dovrei la scorsa qui non vai che ti c'è già se mi c'è la qualche utilizia grande સોદો આપણે બે માં પાયા છે બીજું શોધવાનું છે આપણે બધાને ખબર છે કઈ કાઠમાં બને છે પાયથાગોરસનો પ્રમેય વપરાશે બરોબર ધારો કે ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ A થી વર્તુળના દોરેલો સ્પર્શક AB છે હવે આની અંદર આપણે જે સ્પર્શકનું નામ શું છે કાઠમાંથી આપણે જે દર્શાવ્યું એને આપણે લખી લેવાનું હો પડે એટલે મેં લખ્યું કે ધારો કે ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ A થી વર્તુળના દોરેલો સ્પર્શક શું છે આ AB છે તો અહીં OA કેટલું હતું છે 5 સેમી સ્પર્શક AB ની લંબાઈ કેટલી છે 4 સેમી હવે આપણને ખબર છે કે સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા લંબ હોય છે કે કાઠને દુભાવે એટલે ખૂણો B કેટલો થશે આપો આપ 90 અંશનો થઈ જશે પછી પાયથાગોરસનો પ્રમેય વાપરો તો OA નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા OB નો વર્ગ એટલે 5 નો વર્ગ બરાબર 4 નો વર્ગ વત્તા OB નો વર્ગ बचो बचो 25 तो बचो 16 होता है ओबी नो और ये ना 25 ऊंचा 16 बराबर ओबी 25 में 16 जाए तो ना मिले कि ओबी ना वर्ग बराबर सूत्र से 3 से मतलब कि आपने जो वर्तुल की त्रिज्या ली थी तो ओबी बराबर किमर से 3 से साव से कुछ तो ना आकृति रकम ना वर्णन को क्या आकृति दो साव से तो आप तक साव से रहे क्या बात है जो इसको साथ में हम बताते ત્યારબાદ છે તમારા પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 7 એમાં શું છે કે બે સંકેન્દ્ર વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો શું કીધું પહેલા તો બે સંકેન્દ્ર સંકેન્દ્ર એટલે વર્તુળ બે હોય પણ બંનેના કેન્દ્ર એક જ હોય એટલે એક આ મોટું વર્તુળ અને એક આ નાનું વર્તુળ આ બંને છે અને બંનેની ત્રિજ્યા કેટલી છે 5 સેમી અને 3 સેમી બંને સંકેન્દ્રની વર્તુળનું કેન્દ્ર ઓ છે તથા મોટા વર્તુળની જીવા એ બી છે બંને સંકેન્દ્રની વર્તુળનું